नमस्कार दर्शक मित्रों, सरदार संदेश न्यूज में हूँ रिंकल परमार, आप सबनु हार्दिक स्वागत करू छु। तो जुनिए आज ना स्थानिक समाचार। कंडलाना दरियामां आड़ेधड़ मूर्तिओनुं विसर्जन करवामां आवता वधतुं जतुं प्रदूषण। कच्छमां दर वर्षे गणेश महोत्सव, दशामाना व्रतनो उत्सव, नवरात्रि वगैरे जेवा महोत्सव धामधूमथी उजववामां आवे छे, त्यारे आ मूर्तिओनुं विसर्जन आड़ेधड़ थवाथी दरियामां प्रदूषण फैलाय छे। कच्छभरमां दर वर्षे गणेश महोत्सव, दशामाना व्रतनो उत्सव, नवरात्रि महोत्सव जेवा अनेक उत्सवो धामधूमथी उजववामां आवे छे, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલ મૂર્તિઓની પણ ખરીદી ભક્તો દ્વારા કરવામાં આવે છે અને આ મહોત્સવ દરમિયાન પૂજા પણ કરવામાં આવે છે। ત્યારે હાલમાં જ યોજાઈ ગયેલ સરસ્વતી પૂજા મહોત્સવનો ઉત્સવ ભક્તોએ ધામધૂમથી ઉજવ્યો હતો, પરંતુ ત્યારબાદ મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભક્તોએ મૂર્તિનું વિસર્જન જે જગ્યાએ કર્યું ત્યાં પૂરતું પાણી પણ નથી, તો 10-10 દિવસો સુધી માની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ ભક્તો દ્વારા માની આવી હાલત કરવામાં આવે છે। દરિયા કિનારે મૂર્તિઓ વર્ષો સુધી પડી રહે છે અને દરિયામાં પણ પ્રદૂષણ ફેલાય છે, ત્યારે ભક્તોએ દરિયાની વચ્ચોવચ્ચ બોટમાં જઈ મૂર્તિ વિસર્જન કરવું જોઈએ। 8-10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી અને ભક્તો જ માતાજીની આવી હાલત કરતા હોય તો તે ખરેખર દુઃખદ બાબત છે। તાજેતરમાં ગાંધીધામ ખાતે યોજાયેલ મિસ ગુજરાત કાર્યક્રમમાં આદિપુરની નેહા ભટ્ટ ગુજરાતમાં બીજો ક્રમાંક મેળવીને કચ્છની પ્રથમ મિસ કચ્છ બની છે, જ્યારે દર્શના મેસુરાણી કચ્છમાં સેકન્ડ મિસ કચ્છ બની છે। તાજેતરમાં જ ગાંધીધામ ખાતે સિંધી યુથ સર્કલ દ્વારા મિસ ગુજરાત 2015નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેહા ભટ્ટ નામની યુવતીએ મિસ ગુજરાતમાં બીજો અને મિસ કચ્છમાં પ્રથમ નંબરનો ખિતાબ કબજે કર્યો છે। આ કાર્યક્રમમાં કેટવોક સાથે 3 રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રાઉન્ડમાં સાડી, બીજા રાઉન્ડમાં ટ્રેડિશનલ અને ત્રીજો રાઉન્ડ વેસ્ટર્ન રાઉન્ડ યોજાયો હતો, જેમાં 2 કચ્છી યુવતીઓ ઝળકી હતી। જો આવા કાર્યક્રમો થતા રહે તો કચ્છનું ટેલેન્ટ બહાર આવે અને યુવક યુવતીઓને પ્લેટફોર્મ મળે તેવું મિસ કચ્છ નેહા ભટ્ટે જણાવ્યું છે। જે પ્રોગ્રામ થયો હતો સિંધી યુથ સર્કલ દ્વારા થયો હતો, મિસ ગુજરાત 2015 વિથ સંગીત સંધ્યા, એકચ્યુઅલી એમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, બહુ 13-14 પાર્ટિસિપન્ટ્સ હતા, એમાંથી મારો સેકન્ડ રેન્ક આવ્યો છે કચ્છમાં ફર્સ્ટ અને ઓલ ઓવર ગુજરાતમાં સેકન્ડ રેન્ક, સેકન્ડ રનર્સઅપ, અને બહુ સારો ફેશન શો હતો, કેટવોક હતું, 3 રાઉન્ડ હતા, ફર્સ્ટ હતો સાડી રાઉન્ડ, સેકન્ડ ટ્રેડિશનલ એ જેમાં કચ્છી ડ્રેસ ઓર વોટ એવર જેમને બી જે ટ્રેડિશનલમાં આવવું હોય, અને 3rd રાઉન્ડ જે હતો એ વેસ્ટર્ન રાઉન્ડ હતો। મારું એક જ વધારે પડતું કહેવાનું એટલું જ છે કે આવા જે પ્રોગ્રામ્સ અહીંયા કચ્છમાં થાય છે સ્પેશિયલી, એનાથી કચ્છની જે યંગસ્ટર્સ છોકરીઓ છે, ઇવન હવે જો મિસ્ટર ગુજરાત બી થાય તો જે છોકરાઓ છે એ લોકોને બહુ સારું પ્લેટફોર્મ મળે છે આગળ વધવા માટે, પ્લસમાં આનાથી ખબર પડે છે કે કચ્છમાં પણ એટલું જ ટેલેન્ટ છે જેટલું ઘણા વખત ઘણો ટાઈમ એવો હોય છે કે પબ્લિકને એવું લાગે છે કે કચ્છમાં એકચ્યુઅલી એટલું બધું નથી, પણ કચ્છમાં પણ એટલું જ છે, પણ ખાલી મેઇન પ્રોબ્લેમ એટલો છે કે કચ્છના લોકોને એટલો ચાન્સ નથી મળતો। તો હું એવું જ કહેવા માગું છું કે જો આવા પ્રોગ્રામ્સ રેગ્યુલર થતા હોય તો એનાથી કચ્છના લોકોને ચાન્સ પણ મળે અને કચ્છના લોકો બીજા ફિલ્ડમાં પણ આગળ વધી શકે અને પબ્લિકને પણ ખબર પડે કે ના આજે પણ કચ્છમાં એટલું ટેલેન્ટ છે। મારું નામ દર્શના મેસુરાણી છે અને મારો 3rd રેન્ક આવ્યો હતો, આમ કચ્છમાં સેકન્ડ રનર અપ કહેવાય છે। મને બહુ ગુડ ફીલ થાય છે બીકોઝ નાનપણથી મારું એક ડ્રીમ હતું કે આવા કોઈ ફેશન શોમાં હું પાર્ટિસિપેટ કરું, મીન્સ કે એકદમ ફૂલ રેડી થઈને કોઈ કેટવોક કરું, જો એ મારું ડ્રીમ્સ એકચ્યુઅલી હું મારું ડ્રીમ્સ પૂરું કરવા માટે હું ત્યાં ગઈ હતી, બટ મને નથી ખબર કે મારો 3rd રેન્ક મીન્સ કે સેકન્ડ રનર અપ હું આવીશ, એટલા માટે આઈ એમ સો હેપી। ગાંધીધામ વિસ્તારમાં અનેક જગ્યાએ દબાણ વધી રહ્યું છે, ત્યારે સૌથી વધુ દબાણ ભારતનગર વિસ્તારમાં છે। આ વિસ્તારમાં ઠેર ઠેર દબાણ થયું છે, પરંતુ પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। ગાંધીધામના ભારતનગરના મેઇન રોડ પર તો એટલી હદે દબાણ થયું છે કે સામસામે 2 ગાડીઓ પણ નીકળી શકતી નથી, તેમજ દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે અને ચીલ ઝડપ જેવા બનાવો પણ બને છે। ઠેર ઠેર દબાણના દૂષણથી ગટરો પણ ઉભરાઈ રહી છે, તેમજ વરસાદી સિઝનમાં તો અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે, કારણ કે ઠેર ઠેર દબાણ કરી દેવાતા પાણી નીકળવાની જગ્યા પણ નથી। તો આ બાબતે પાલિકા તંત્રએ જાગીને ભારતનગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવી જોઈએ, તેમજ ભારતનગર મેઇન રોડ પર સાંજ પડવાની સાથે શાકભાજી અને નાસ્તાની લારીઓ વાળાઓ પોતાનો અડ્ડો જમાવી લે છે, જેના કારણે ઢોરોનો પણ ત્રાસ વધ્યો છે।
ત્યારે દરરોજ કોઈ ને કોઈ વ્યક્તિ આખલાના ત્રાસથી ઇજાગ્રસ્ત પામે છે ત્યારે નગરપાલિકાએ લારીઓ વાળાઓને અહીંથી દૂર ખસેડીને દબાણ હટાવવું જોઈએ તેમજ રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ પણ હાથ ધરવી જોઈએ અંજારમાં 8 દિવસમાં ઢોરોના ત્રાસથી 2 મોત થયા છે ત્યારે ગાંધીધામ પાલિકા જો આ બાબતે જાગશે નહીં તો ભારતનગર વિસ્તારમાં પણ કોઈ જાનહાનિ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં તેમજ અહીં લુખા તત્વોનો પણ ત્રાસ છે અહીં અનેક વખત ચીલ ઝડપના બનાવો બન્યા છે ત્યારે વર્ષોથી અહીં પોલીસ સ્ટેશન બનાવવાની રહેવાસીની માંગ છે તે પૂર્ણ કરવી જોઈએ તો વધતા જતા દબાણના દૂષણ ડામવા માટે તેમજ ગટર જેવી સમસ્યાઓ હલ કરવામાં પાલિકાએ આ વિસ્તારમાં ટૂંક સમયમાં જ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવી જોઈએ નહીં તો આવનારા સમયમાં હજુ પણ વધુ દબાણકારો પોતાનો અડ્ડો જમાવી લે તો નવાઈ પામવા જેવું નહીં મોદી સરકાર ગરીબો અને સાધારણ વર્ગના લોકોને ન ગમે તેવું પગલું લેવાનો વિચાર કરી રહી છે ગરીબ લોકો જે સસ્તું અનાજ મેળવી રહ્યા છે તેવા લોકોની સંખ્યામાં ઘટાડો કરી રહી છે આ સાથે દેશમાં સસ્તું અનાજ મેળવનારા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે હાલ દેશના 67% લોકો સસ્તું અનાજ મેળવી રહ્યા છે સ્વાભાવિક જ છે આજે આ જે મોંઘવારી છે અત્યારે એમણે જે વચન આપ્યું છે કે મોંઘવારી ઘટાડશું હજી તો મોંઘવારી ઘટી નથી વધી છે આ મોંઘવારીમાં તમે એક વિચાર કરો કે માણસને જીવન નિર્વાહ ચલાવો ને એ તકલીફ છે તો આજે ગરીબ લોકોને તમે આ રીતે તમે ખરેખર કટિંગ કરો બીપીએલ કાર્ડ તમે ઘટાડી નાખ્યા બીપીએલની યાદી કેટલી ટૂંકી થઈ ગઈ તમે જો પહેલે ભૂતકાળમાં એવું હતું કે આખા આખા ગામ છે ને બીપીએલ યાદીમાં આવી જતા હવે શું છે તો કે ગામમાંથી અને તે પણ બીજેપીના સાધર કાર્યકરો પાછા બીપીએલમાં હોય એમ ગરીબ માણસ ન હોય એમ એટલે આ રીતે ગરીબોને અને એટલે આત્મહત્યાઓ થાય આત્મહત્યાઓ શું કામ થાય છે આજે એક ખેડૂત પુત્રે આત્મહત્યા શું કામ કરી કારણ કે કપાસ વેચ્યો ને કપાસના એની એની ક્લિપ જોવા જેવી હતી મોદી હિટલર એમ બોલે છે મારો કહેવાનો મતલબ એ છે કે એ લોકોના દિલમાં જરા દયા નથી એટલે ગરીબોને આનાથી જબરજસ્ત નુકસાન થશે અને આમાં હું એમ કહું છું કે લોકો જે મને એમ થાય છે કે પાછા આવા આત્મદાહના કેસો ન બને કારણ કે પછી માણસ જાય ક્યાં શું કરશે સૌથી પહેલા તો એક વાત કહું કે જેમ આપણે અનાજની વાત કરો છો એમ ગેસની પણ એક વાત ચાલી રહી છે ગેસમાં પણ અપ ટુ ટોપ ટુ બોટમ બધા લોકોને સબસિડી મળે છે અને આ સરકારે એક નવી યોજના અમલીમાં લીધી છે આધાર કાર્ડને આધાર લઈ અને ઓનલાઈન નોંધણી અને એની અંદર પણ સરકારનો હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યો છે કે જેની વાર્ષિક આવક 10 લાખથી ઉપરની હશે એવા લોકોને સબસિડી નહીં મળે તો એ બાબતે સરકાર આ બાબતે પણ વિચારતી હોય કે 67% 27% લોકો એવા પણ હોય જે સબસિડી પાત્ર નથી અને છતાં પણ એને સબસિડી મળે છે તો એ સબસિડી બંધ થાય અને સરકારને ફાયદો થાય લુણી ખાતે આવેલ લુણંગ ધામમાં માઘ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ધાર્મિક અને શૈક્ષણિક વિકાસ માટે આ માસમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ જે લુણંગ ધામ એક મૈસરી સંપ્રદાય નહીં પણ સમગ્ર સંપ્રદાય માટેનો એક આસ્થાનું મોટું કેન્દ્ર છે અહીંયા હું પ્રમુખ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું કિશોર ગાંધીભાઈ પિંગોલ અને આ સંકુલમાં જે અમારી ધાર્મિક પ્રવૃત્તિઓ એ તો છે જ પણ સાથે સાથે શૈક્ષણિક વિકાસના અર્થે જે અમે જે હમણાં જે કામ કરી રહ્યા છીએ એમાં મારા તો ગુરુ કહેવાય લાલજીભાઈ ડૉક્ટર લાલજી સાહેબ ફોફલ એની પ્રેરણાથી આ સેમિનારનું એક આયોજન અને માવજીભાઈ મહેશ્વરી અને આ કચ્છી સાહિત્ય કલા સંઘ જે ઉપક્રમે કચ્છી સાહિત્ય સેમિનાર યોજવામાં આવ્યું છે મામયદેવજી વાણી ને કચ્છી ભાષા જો વારસો એવો એક કચ્છી એક મોટું આયોજન જે અમારા સમાજ માટે તો એક ગૌરવની વાત છે કે જે મામઈવાણી આજે ગુજરાત ગવર્મેન્ટે પણ આને દાદ આપી અને આ સેમિનારનો આજે અમને મોકો દીધો છે ભારતભરમાં ચાલતા સફાઈ અભિયાન સંદર્ભે ગાંધીધામ નજીક આવેલ તુણા ગામ મધ્યે સફાઈ અભિયાન હાથ ધરાયું ગાંધીધામની નજીક આવેલ તુણા ગામ મધ્યે અહીંના લોકો તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં સમગ્ર ગામમાંથી કચરાનો નિકાલ કરવા માટે બુલડોઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સ્વચ્છ ભારત અંતર્ગત તુણાને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી
ભુજ તાલુકાના મોટા રીહા ગામે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ ઉત્સવ 2015 નો કાર્યક્રમ રવિવારના રોજ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. આ સ્નેહ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વડીલોનું સન્માન તેમજ બેટી બચાવો સમાજ બચાવો સહિતના લોક જાગૃતિના કાર્યક્રમો પણ સમાજ દ્વારા યોજવામાં આવ્યા હતા. તેમજ બેટી બચાવો અંતર્ગત એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જે રેલી સમગ્ર ગામમાં ફરી હતી. તેમજ અહીં સમાજવાડી મધ્યે વિવિધ નાટકો તેમજ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક બાળાઓએ લાભ લીધો હતો, જેમાં વિવિધ કચ્છી લોકગીતો પર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ બહેનો દ્વારા યોજવામાં આવેલ નાટકોએ આવેલા મહેમાનોના દિલ જીતી લીધા હતા અને વડીલોનું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બહેનોનું પણ સન્માન કરાયું હતું. તો સમગ્ર કાર્યક્રમના અંતે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરમાં હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલુ છે ત્યારે ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓ ગંદકીથી ત્રાહિમામ. ત્યારે આજે આ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો આરોગી જવાથી એક બળદનું મોત થયું છે. શહેરમાં હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલુ છે ત્યારે અનેક જગ્યાએ ગંદકીથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ નગરપાલિકા અમુક પછાત વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે. ત્યારે ગાંધીધામમાં કાર્ગો ઝુંપડપટ્ટીના રહેવાસી છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે આ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો આરોગી જવાથી એક બળદનું મોત પણ થયું હતું. તેમજ આ વિસ્તારમાં ગટર અને કચરાની સમસ્યાના કારણે મેલેરિયા, તાવ અને ડેન્ગ્યુ જેવી બીમારી ફાટી નીકળી છે. તેમજ મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં હજુ પણ વધુ રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા આ વિસ્તાર પ્રત્યે ધ્યાન આપી સફાઈ અભિયાન હાથ ધરે તે જરૂરી છે. તેમજ અહીં ગટરો ઉભરાઈ રહી છે ત્યારે લોકોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી ત્યારે લોકોની સમસ્યાનું તાત્કાલિક નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. શું નામ છે તમારું? મન છે. તમે અહીંયા કેટલા ટાઈમ થી રહો છો? લગભગ 25 વર્ષ થવા આવ્યા. અને તમે આ ગટરની અરજી કરેલી છે કોઈને? ગટરની હવે નવરાય ને કહી છે કે ભાઈ સાફ કરો. આ અને શું જવાબ મળે છે તમને? કરી જાય વળી પટ્ટી મારી જાય વળી વળી ચાલુ થઈ જાય. હા બરોબર સાફ નથી કરી જતા. એ તો આ બરોબર જુઓ આપ જુઓ સાહેબ એ લોકોને ધ્યાન રાખવી જોઈએ ને. ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી 2 દિવસથી કચ્છની મુલાકાતે છે. રાજ્યપાલે ગઈકાલે સાંજે માંડવી ખાતે આવેલા ક્રાંતિ તીર્થની મુલાકાત લીધી હતી, જ્યારે આજે સવારે ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ કચ્છની સંસ્કૃતિથી અવગત થયા હતા. ગઈકાલે સાંજે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ માંડવી ખાતે આવેલા ક્રાંતિ તીર્થની મુલાકાત લીધી હતી. આ ક્રાંતિ તીર્થમાં શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ મૂકવામાં આવ્યા છે. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન ઇન્ડિયા હાઉસથી શ્યામજીના અસ્થિ લઈ માંડવીમાં બનાવાયેલા ઇન્ડિયા હાઉસમાં મૂક્યા છે. રાજ્યપાલે ગઈકાલે સાંજે ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને શ્યામજી કૃષ્ણના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી નિહાળી હતી, જ્યારે આજે સવારે શ્રી કોહલીએ ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને કચ્છમાં વસતી વિવિધ જાતિની સંસ્કૃતિથી અવગત થયા હતા. તેમજ આ કચ્છ મ્યુઝિયમમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ આવે અને કચ્છની સંસ્કૃતિ નિહાળે તેવું રાજ્યપાલે જણાવ્યું છે. કચ્છ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા કચ્છના ચિત્રો અને ફોટોગ્રાફ જોઈ કચ્છની સંસ્કૃતિને આગવી સંસ્કૃતિ ગણાવી હતી. પ્રાણી ઓર બહોત હી વિવિધતાપૂર્ણ હૈ ઉસમે જહાં એક ઓર પુરાનાપન હૈ વેરાયટી હૈ વહાં બહોત હી મનોહર સુંદર મન કો ભાને વાલી હૈ. इस समय तो हम यहाँ भुज म्यूज़ियम में बैठे हैं और म्यूज़ियम्स आर ए सोर्स ऑफ एजुकेशन, पर्टिकुलरली हिस्ट्री एजुकेशन. सो विजिटिंग म्यूज़ियम्स शुड बिकम ए पार्ट ऑफ आवर स्कूल कॉलेज कल्चर. नहीं, म्यूज़ियम में तो मुझे कच्छ में जो भिन्न भिन्न प्रकार की कम्युनिटीज़ रहती हैं उन कम्युनिटीज़ के क्या क्या कामकाज कारोबार रहे हैं, कैसा उनका पहरावा रहा है, कैसी उनकी वेशभूषा रही है,
कैसी उनकी जीवन शैली रही है, इसको सुंदर तरीके से यहाँ प्रस्तुत किया गया है। ये मुझे बहुत अच्छा लगा। मांडवी में श्याम जी कृष्ण वर्मा जैसे देशभक्त और राष्ट्रभक्त का होना, जिन्होंने हमारे स्वतंत्रता आंदोलन के लोगों को बहुत सहयोग किया लंदन में इंडियन हाउस के माध्यम से, ऐसी ऐसी प्रतिभाएं और ऐसी ऐसी व्यक्तित्व छोटे छोटे स्थानों पर जन्म लेते हैं, तो उन स्थानों का भी गौरव बढ़ता है और वो स्थान एक प्रकार का तीर्थ जैसा बन जाते हैं। और फिर गुजरात में तो जगह 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 महान लोगों को पैदा करने की क्षमता है। गांधी जी यहाँ हुए, स्वामी दयानंद जी यहाँ हुए और श्याम जी कृष्ण वर्मा यहाँ हुए, दादा भाई नौरोजी यहाँ हुए, बहुत बड़े बड़े लोग गुजरात की धरती ने पैदा किए हैं। परिवार साथे आवेला गुजरातना राज्यपाल मांडवी अने भूज फरी सांजे कच्छ यूनिवर्सिटी खाते योजायल पदवीदान समारोहमां उपस्थित रह्या हता। कैमरामैन परेश गोर साथे केवल राज गोर, माशापुरा न्यूज। दून रेसिडेंसी, घर एटले शू, घर नो एहसास केवो होय तो दून रेसिडेंसी मां आवो एटले ख्याल आवे के सुविधा थी सज अने विशाळ एरिया मां तैयार थई रहेला रेसिडेंशियल मकानोनी संरचना। जीवन जीवानी मजा तो घर मां ज छे अने घर नी खरी मजा एटले दून रेसिडेंसी। मांडवीना विकसित एरिया मां रियल एस्टेट मां रोकाण करवू अति उत्तम गणाय, कारण के 72 जिनालय थी मात्र 2 किलोमीटर ना अंतरे, मांडवी दरिया किनारा थी 11 किलोमीटर ना अंतरे गुजरात ना सौथी मोटा मुंद्रा पोर्ट, टाटा पावर, अदानी पावर जेवा औद्योगिक विकास विकसित एरिया थी नजीक। साइट एड्रेस दून रेसिडेंसी, तलवाणा, तालुको मांडवी, जिल्लो कच्छ। सर्वे नंबर 3940, संपर्क 9979369999। अहीं आपने जरूरी सुविधा सभर जेमा रमत गमत होय के प्राथमिक सुविधाओ जेवी के आकर्षक मेन गेट, चिल्ड्रन प्ले एरिया, क्लब हाउस, जॉगिंग ट्रेक, स्विमिंग पूल, फूड पार्क, स्ट्रीट लाइट, आरसीसी रोड, नेशनल हाईवे थी नजीक। दर महीने लकी ड्रो नो लाभ तो खरो, 72 महीना नी सरल हप्ता नी योजना, दर महीने आकर्षक इनामो नो लाभ, 2500 ना मासिक सरल हप्ते, 72 जिनालय थी नजीक तमारा स्वप्न नु घर मेळवो। एड्रेस जेडी इंफ्रास्पेस प्राइवेट लिमिटेड, 303 आशीर्वाद पारस, ऑपोजिट प्रहलाद नगर गार्डन, कॉर्पोरेट रोड सेटेलाइट, अहमदाबाद। मेहुल ठक्कर, मोबाइल नंबर 9574919999। वेबसाइट www.jdinfrastructure.com, ईमेल info@jdinfrastructure.com। કચ્છમાં ઠંડીની સીઝનમાં સ્વાઇન ફ્લુએ કહેર વર્તાવ્યો છે તો ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુની દવાઓ પહોંચાડતી હોલસેલ મેડિકલ સ્ટોરમાં સ્વાઇન ફ્લુના વાયરસની દવાઓની અછત વર્તાઈ રહી છે, મેડિકલમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। જે સ્વાઇન ફ્લુના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર કરાવી રહ્યા છે તેવા દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં દવાઓ અપૂરતી છે। ભુજમાં સ્વાઇન ફ્લુની દવાઓ રાખતી આશાપુરા મેડિકલના ફાર્માસિસ્ટ ધવલ ઠક્કર જણાવી રહ્યા છે કે છેલ્લા 15 દિવસથી સ્વાઇન ફ્લુની દવાઓની જરૂરિયાત વધી રહી છે, જેથી દવાઓ હાલ અપૂરતી છે। દવા બનાવતી કંપનીને ઓર્ડર અપાઈ ગયો છે, પરંતુ ઓર્ડર મુજબ પૂરતી દવાઓ થોડી થોડી દરરોજ કંપની તરફથી મેડિકલ સ્ટોરને મળી રહી છે, જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે એક ચિંતાનો વિષય છે। કારણ કે જે દવાઓ મેડિકલ સ્ટોરમાં જ નથી તો તે દવાઓ ડોક્ટરો દર્દીઓને કઈ રીતે પૂરી પાડશે તે એક મોટો પ્રશ્ન છે। સલાહ લઈ લો પછી જ આગળ તમે જે સ્ટેપ લેવું લેજો। હાલમાં આપની પાસે કેટલો સ્ટોક છે?
ધ પેડિયાટ્રિક અવેલેબલ છે અને હોલ્સ અને એડલ્ટમાં કાલે આવી જશે. એટલે સર કેટલી રિક્વાયરમેન્ટ છે અને કેટલું જથ્થો તમે મંગાવ્યો છે? જથ્થો મેં આવ્યો છે, કંપનીમાં ફૂલી સ્ટોક નથી, પણ કંપની સ્ટોપ બી નથી કરતી અને રિક્વાયરમેન્ટ ગુડ્સ આવતો એ મોકલતી હોય છે અને સપ્લાય બી થઈ જાય છે, વાંધો નથી આવતો. કચ્છમાં સ્વાઇન ફ્લુનો રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સ્વાઇન ફ્લુને રોકવા માટે પ્રયત્નો કરી રહી છે. આજે દિલ્હીના ડોક્ટરોની ખાસ ટીમે ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સ્વાઇન ફ્લુ ચિંતાજનક રીતે વકરી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે ચિંતિત બની છે. કેન્દ્રના 3 વરિષ્ઠ તબીબોની ટીમ તથા ગુજરાત સરકારમાંથી વધારાની એક ટીમ આજે કચ્છ આવી પહોંચી હતી. દિલ્હીથી આવેલા NCSCના ડાયરેક્ટર, DDGના એડિશનલ ડાયરેક્ટર અને સફદરંજ હોસ્પિટલના સિનિયર ફિઝિશિયને ભુજ જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ સ્વાઇન ફ્લુની વિશેષ ઓપીડીની મુલાકાત લીધી હતી. આ ટીમે કચ્છના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી અને ભુજમાં ટેસ્ટિંગ લેબ ક્યારે કાર્યરત થશે, સ્વાઇન ફ્લુના રક્ષણ માટે ગોળીઓ, માસ્ક અને રસીનો કેટલો જથ્થો છે તેનો તાગ મેળવ્યો હતો અને તેનો અહેવાલ કેન્દ્ર સ્તરે સુપરત કરાશે તેવું તજજ્ઞોએ જણાવ્યું હતું. હું ડોક્ટર કમલેશ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મેડિસિનના સહપ્રાધ્યાપક તરીકે સેવામાં છું અને ગુજરાત સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ ફિઝિશિયન તરીકે પણ સેવામાં છું. કચ્છમાં બીજી વખત આ આઉટબ્રેક 2015માં જે સ્વાઇન ફ્લુનો ચાલુ થયો છે એ પછી અમારી બીજી મુલાકાત છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી પણ ડૉક્ટર શશીખરે મેડમ, ડૉક્ટર રવિન્દ્રન અને ડૉક્ટર ચક્રવર્તી સર, દિલ્હીની એક ટીમ આવી છે, એમની સાથે હું અત્યારે ભુજની મુલાકાત છું. સમગ્ર વિશ્વમાં, ઉત્તર ગોળાર્ધમાં, અમેરિકા, ભારતમાં પણ દિલ્હી, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષે 2015ના જાન્યુઆરી માસની શરૂઆત થઈ, ઠંડની પણ શરૂઆત થઈ, ત્યારથી સ્વાઇન ફ્લુના કિસ્સામાં વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એના ભાગરૂપે જ કચ્છમાં પણ આ વર્ષે છેલ્લા 3 વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે પણ 127 જેટલા દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 12 મૃત્યુ અને બાકીના 105 દર્દી સંપૂર્ણ સાજા થઈને ઘરે પરત પહોંચ્યા. આજે કચ્છના કુલ 47 જેટલા દર્દીઓ અમદાવાદ હોય કે રાજકોટ હોય કે ભુજમાં હોય સારવાર હેઠળ છે, જેમાંથી 3 વેન્ટિલેટર પર હોય એવા ગંભીર પણ છે. આ પરિસ્થિતિ છે. કેન્દ્રની ટીમ આ જ વસ્તુ જોવા માટે છે કે અહીંયા સ્વાઇન ફ્લુના જે દર્દીઓ અત્યારે વધ્યા છે તો આમાં બીજી કોઈ જુદી પેટર્ન છે કે કેમ, કે જે દર વર્ષે તેવું જ પેટર્ન છે. આજે અહીંથી પણ આપણે 5, એ લોકો તો ઓલરેડી ટેસ્ટ કર્યા છે, આપણે પણ કરાવ્યા છે અને જે 5 દર્દી જે પોઝિટિવ આવ્યા છે એના સેમ્પલ પણ મળી જાય છે, એના ફરીથી ચેક કરવા માટે મોકલ્યા છે કે વાયરસમાં કોઈ ચેન્જીસ છે કે નહીં. આમ તો કોઈ છે જ નહીં, છતાં પણ વી વોન્ટ, આપણે ડબલ કન્ફર્મ કરશું. અહીંથી જે લોકો જ્યારે સેમ્પલ ભુજના દર્દીઓમાં જે પોઝિટિવ આવ્યા છે એમાંથી 5 સેમ્પલ આપણે દિલ્હી મોકલીને ફરીથી ચેક કરીએ છીએ કે વાયરસમાં કોઈ બદલાવ છે કે નહીં. જે 12 ડેથ થયા છે એમાં બહેનોનું પ્રમાણ પણ વધારે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફેફસાની નબળાઈ એવા પણ જે કોમોર્બિડ કન્ડિશન મારી ભાષામાં કહેવાય, એવા પણ મૃત્યુમાં થવાની સંભાવનામાં જે કોમોર્બિડ કન્ડિશન છે એવા પણ કિસ્સા અંદર છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો આજે 5મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. આજે સાંજે યોજાયેલા કચ્છ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, શિક્ષણ મંત્રી સહિતના કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
રાજ્યપાલ અને કુલાધિપતિ તેમજ અતિથિ પદે ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી રહ્યા હતા. આજના આ પદવીદાન સમારોહમાં 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનવામાં આવ્યા હતા, જ્યારે 1 વિદ્યાર્થીને વિશેષ પારિતોષિક ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે કચ્છ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનારા 1610 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે બંને મહાનુભાવોએ કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ કચ્છની કચ્છિયતના દર્શન કર્યા હતા. આ 17 સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસો સાથે કચ્છમાં સ્વાઇન ફ્લુ 157ના આંક પર પહોંચ્યો છે, જ્યારે 14 લોકોના આ સ્વાઇન ફ્લુના કારણે મોત નિપજ્યા છે. ગત મોડી રાત્રે ભચાઉની 17 વર્ષીય યુવતીનું સ્વાઇન ફ્લુથી મોત નિપજતા મૃતકના પરિવારજનો હિબકે ચડ્યા હતા. સતત આવી ઘટના ઘટતા ભચાઉ તાલુકામાં ભયનું મોજું ફેલાઈ ગયું છે. સ્વાઇન ફ્લુ સામે લડવા આરોગ્ય તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કારણ કે આરોગ્ય સચિવ રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં મોકલાવાયેલી 10 ટીમો અને કેન્દ્ર સરકારના તજજ્ઞોએ પણ કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ સ્વાઇન ફ્લુને રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 35 દિવસમાં કચ્છમાં સ્વાઇન ફ્લુના 157 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 14 લોકોના સ્વાઇન ફ્લુના રોગથી મોત નિપજ્યા છે. આજે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા સ્વાઇન ફ્લુના પોઝિટિવ દર્દીઓનો આંક 157ને પાર કરી ચૂક્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રહેજો આપસો. નમસ્કાર.